બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજપીપળામાં ભર ચોમાસે પાણી માટે વલખા મારતા વાલ્મીકિ સમાજના રહીશો. રહીશોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના તંત્રના પીટનું પાણી ના હાલતા રહીશો રોષે ભરાયા હતા અને મહિલાઓ રોષ વ્યક્ત કરી કચેરીએ જઈ માટલા ફોડ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની રજૂઆતો કંઈ કોઈ સાંભળતું જ નથી, તંત્ર દ્વારા કોઈ જાતનો નિકાલ કરવામાં આવતો નથી. આજે રાજપીપળા શહેરમાં આવેલ વાલ્મીકિ સમાજના કેટલાક રહીશો પાલિકામાં પોતાના વિસ્તારમાં પાણી ન આવવાના કારણે સમસ્યાને લઈને પહોંચ્યા હતા. ત્યારે ત્યાં પાલિકાના મુખ્ય અધિકારી કોઈ મીટિંગમાં હતા એટલે તેઓ હાજર મળ્યા નહીં, પાલિકાના પ્રમુખ પણ હાજર ન મળ્યા. ત્યારબાદ મહિલાઓએ મુખ્ય અધિકારીના ચેમ્બરની બહાર માટલા ફોડ્યા હતા. વાલ્મીકિ સમાજની મહિલાએ જણાવ્યું હતું કે અમારા વાલ્મીકિવાસમાં બિલકુલ પાણી મળતું નથી, અમે નગરપાલિકાનું બધું કામ કરીએ છીએ, સફાઈ કરીએ છીએ, ઢગલા ભરીએ છીએ, હાથ ખરાબ થઈ જાય છે, પુરુષોના આખા શરીર ખરાબ થઈ જાય છે, અમે 500 વાર રજૂઆત કરી અમારું કોઈ સાંભળતું નથી. ત્યાંના એક રહીશે જણાવ્યું હતું કે અમે આ બાબતે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, પાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરી છે, પાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરેલી છે અને અમારા તમામ સભ્યોને પણ લેખિતમાં રજૂઆત કરી છે. નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ પણ છે અને કરજણ ડેમ પર છે, છતાં પણ અમારા વિસ્તારોમાં અમને પાણી મળતું નથી. તંત્રને અમે રજૂઆત કરી છે પણ એ લોકો અમારી રજૂઆતને સ્વીકારતા નથી. અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે, માત્ર એક જ સભ્યો પાલિકાના ભાજપના વોર્ડ નંબર 5ના સભ્ય પ્રજ્ઞેશ માલી અમારી સાથે છે, બાકી બીજા સભ્યો જોવા પણ આવતા નથી એવા અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. ખૂબ પાલિકા સદસ્ય પ્રજ્ઞેશ માલી પોતે એવું કહેતા હોય કે અમારી રજૂઆત છતાં પાલિકાના તંત્રના પેટનું પણ પાણી હલતું નથી, એ બતાવે છે કે પાલિકા તંત્ર કેટલું નગરૂર છે. ઉલ્લેખનીય છે કે જ્યારે સ્થાનિક ધારાસભ્યો મુખ્ય અધિકારી અને પાલિકાને મુખ્ય પ્રમુખને પણ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે આ પાણીથી વંચિત રહેલા રહીશોને ટેક્સ ભરતા નાગરિકોનો પાણીનો અધિકાર છીનવતા તંત્ર નિશાન ઠેકાણે લાવવા અને વધુ કડક પગલાં લેવા મજબૂર થયા છે. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા. પીપળામાં વાલ્મીકિવાસમાં બિલકુલ પાણી મળતું નથી. અમે લોકો સફાઈ કામદારના સભ્ય લગભગ 200-250 માણસ છે, એમાંથી અમુક જ અમારી લાઇનમાં બિલકુલ પાણી ચોકઅપ છે, બિલકુલ એટલે ટોટલી બિલકુલ એક ટીપું નળમાં પાણી પડતું નથી. અમે નગરપાલિકાનું ટોટલી કામ કરીએ છીએ, અમે ઢગલા ભરીએ છીએ, સફાઈ કરીએ છીએ, હાથ ગંદા થઈ જાય છે, પુરુષોનું આખું શરીર પણ ગંદુ થઈ જાય છે, પણ બિલકુલ એ લોકો પણ એટલા ત્રસીમામ થઈ જાય છે, ગંદા ગંદા હાથે પાણી પીએ છે. એટલે અમે કંટાળી ગયા છીએ, નગરપાલિકાની ઓફિસે અમે આવ્યા, અહીં માટલા ફોડ્યા, અમારું કોઈ સોલ્યુશન થતું નથી. 500 વાર અહીંયા રજૂઆત કરી, કોઈ અમારું સાંભળતા નથી, તો અમારે શું કરવાનું? કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા નથી પાણી માટે. લગભગ એક મહિનાથી અમે ત્રસી ગયા છે, એક ટીપું પાણી આપતા નથી બિલકુલ, એટલે સેજ પણ પાણી મળતું નથી. જાણે અમારે નળનો ચોકઅપ કરી દીધો હોય એવું લાગે છે. અમે વરસાદના પાણીથી નહીએ, ધોઈએ, શાકભાજી ધોઈએ, તો અમારો કોલેરો કરવા માટે અમે આવો દુરુપયોગ કરીએ? અમે નગરપાલિકાના માણસો છે, તો નગરપાલિકાને નહીં કહીએ તો કોને કહેવાના છે? આ વિષયનું અમારું કંઈ સોલ્વ કરો પાણી વિષય, કે અમારી બાજુ પાણી આપે એવી અમારી. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084800.
03 રાજ પટેલ.